ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપે ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે આત્મનિરીક્ષણ જરૂરી છે. આપણી વર્તમાન પરિસ્થિતિનો યોગ્ય તથા સ્પષ્ટ પરિચય મેળવવો એ જ સાચું આત્મનિરીક્ષણ છે. એના વગર આપણે પોતાને નિર્દોષ બનાવી જ ન શકીએ. માણસમાં બીજાઓના દોષ જોવાની દ્રષ્ટિ મોટે ભાગે હોય છે. એ પોતાના દોષો નથી જોતો, બીજાના દોષો જોવાથી સૌથી મોટું નુકસાન એ થાય છે કે માણસ પોતાના દોષો જોવાથી વંચિત રહી જાય છે અને પોતે મિથ્યાભિમાનમાં રચ્યા પચ્યા રહીને પોતાના મનમાં બીજા માટે ઘૃણા ઉત્પન્ન કરી લે છે. પોતાના અને બીજાના દોષ જોવામાં એક મોટો તફાવત એ છે કે બીજાના દોષ જોતી વખતે આપણે દોષ સાથે સંબંધ જોડીએ છીએ, જ્યારે જેનાથી સમય જતા આપણે પોતે દોષી બની જઈએ છીએ. પણ આપણે પોતાના દોષ જોતી વખતે દોષોનો સંગ કરતા નથી, તેના લીધે પોતાના નિર્દોષતા આવતી જાય છે, જે બધાને પેડીય હોય છે. તેથી એ વાદ નિર્વિવાદ સિદ્ધ થાય છે કે દોષ દર્શનની દ્રષ્ટિએ માત્ર આપણા માટે જ રાખવી, બીજા માટે નહીં. આપણું નિરીક્ષણ જ ખરો સ્વાધ્યાય, સત્સંગ અને અધ્યયન છે. કારણ કે પોતાના નિરીક્ષણ વગર મનુષ્ય કોઈ એવું સત્ય તથા તત્વજ્ઞાન મેળવી શકતો નથી. તેથી પોતાના નિરીક્ષણ દ્વારા જ આપણે સત્ય તથા તત્વજ્ઞાન મેળવી શકીએ છીએ. એક સંતે સાચું જ કહ્યું છે કે દોષ જુઓ તો પોતાના ને ગુણ જુઓ તો બીજાના. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1956, પેજ નંબર 22. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.